જ્ઞાનીબેન ઠાકોર આજે ડીસા ખાતે પક્ષના કાર્યકરો સાથે બેઠક યોજવા માટે આવ્યા હતા, પરંતુ તેમને બેઠક યોજાય તે પહેલા ધનાધન આવેદન પત્રો સાથે અરજદારો પહોંચી ગયા હતા. પહેલા વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલી જીએસએસબી પરીક્ષા દ્વારા લેવાયેલી સીસીઈની પરીક્ષાનું પરિણામ જીપીએસસીની ડબ મુજબ ફરીથી બહાર પાડવાની માંગ કરતું આવેદનપત્ર સોંપ્યું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ડીસા નજીક આવેલી રેલવે ફાટકની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આવેદનપત્ર આપવા માટે પહોંચી ગયા હતા. ડીસાથી પાટણ હાઈવે પર જતા રોડ પર આવેલી ફાટક ટ્રેનોની વધારે અવરજવર હોવાના લીધે વારંવાર બંધ રહેતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ ડીસાથી થરાદ જતા હાઈવે પર ગોડા ગામની ફાટક પણ વારંવાર બંધ રહેતી હોવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આ બંને રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમ કે આપ સૌ જાણો જ છો, ડીસા પાટણ હાઈવે ઉપર જૂના ડીસા રેલવે ફાટક અને ડીસા થરાદ હાઈવે ઉપર ગોડા રેલવે ફાટક, આ બંને રેલવે ફાટક સતત વ્યસ્ત હોય છે અને દિવસ અને રાત્રિ દરમિયાન વારંવાર બંધ થઈ જાય છે. એ બંધ રહેતા હોવાના કારણે ત્યાં ટ્રાફિકનો ઇસ્યુ થાય છે, જેમાં એસટી બસ હોય, પોલીસ વેન હોય, 108 હોય, વિદ્યાર્થીઓ, ખેડૂતો, અન્ય મુસાફરો, તમામ લોકો વારંવાર અટવાય છે. આ બાબતમાં વધુમાં જોઈએ તો એને લઈને લોકો ઉતાવળમાં ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. આ બાબતને લઈને અમે લગભગ છેલ્લા 4-5 વર્ષથી ફાઇટ આપી રહ્યા છીએ કે સત્વરે ત્યાં રેલવે ઓવરબ્રિજનું કામ થાય, પણ સરકાર કેમ ખબર નથી આ ધ્યાને લેતી નથી. ગુજરાત સરકારે તો ફાટક મુક્ત કે ફાટક રહિત ગુજરાતની પણ ઘોષણા કરી છે. આ બાબતમાં હજુ સુધી કોઈ કોન્ક્રીટ કામગીરી થઈ નથી. વારંવાર રજૂઆતોના અંતે એવું જાણવા મળ્યું કે ક્યારેક પ્રાથમિક મંજૂરી, ક્યારેક તાંત્રિક મંજૂરી, ક્યારેક વહીવટી મંજૂરી, બસ આની વચ્ચે આખા પ્રોજેક્ટ અટવાયા કરતા હોય છે. અને લોકોની ત્વરિત માંગ છે કે આ રેલવે ઓવરબ્રિજ બને. આ બાબતને લઈને આમ આદમી પાર્ટી ડીસાએ આજે માનનીય સાંસદ સભ્ય શ્રી ગેનીબેનને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ પ્રશ્નોને સત્વરે ઉકેલાય એ માટે કરીને પાર્લામેન્ટમાં એની રજૂઆત થાય, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું સંકલન થાય અને સત્વરે રેલવે ઓવરબ્રિજ બને, જેથી વારંવાર દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન જે લોકોને ટ્રાફિકનો ભોગ બનવું પડે છે ના બનવું પડે. સાહેબ, અગાઉ જે જિલ્લા સાંસદ પૂર્વ સાંસદ હતા તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે રેલવે ઓવરબ્રિજ પાસ કરી દેવામાં આવે છે, તો આ સત્ય શું છે? અને આપણે જોઈએ છીએ વારંવાર કે ભાજપની અંદર જે કોઈ મંત્રીઓ, સંત્રીઓ જે કોઈ વાતો કરે છે એનું વાસ્તવમાં જોવા જઈએ તો કોન્ક્રીટ કામગીરી ક્યારેય જોવા મળતી નથી. મેં પહેલાં જ કહ્યું એ રીતે, ક્યાંક પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે, પછી તાંત્રિક મંજૂરી, ક્યાંક વહીવટી મંજૂરી, મને એમ લાગે છે કે થોડા સમયમાં રાસાયણિક મંજૂરી પણ લેવી પડશે. અને મહત્ત્વની વાત છે કે રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીએ લગભગ આ બાબતની જાહેરાત મીડિયામાં કરી હતી. એ વાતને પણ લગભગ 1.5 વર્ષ જેટલો સમય થયો અને વાવાઈ લૂંટીને જતા રહે. મારે એમને પણ પ્રશ્ન છે કે ગુજરાતની અંદર, બનાસકાંઠાની અંદર, ડીસાની અંદર આટલા મોટા પ્રશ્નો હોય તો એ ઉકેલાવા જોઈએ, આપણી હાજરી દરમિયાન ઉકેલાઈ જવો જોઈએ. તો અત્યારે સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે તો આ પ્રશ્નો કેમ નથી ઉકેલાતા, એક પ્રશ્ન છે.